हेलो, गुड मॉर्निंग एवरीवन. जैसे कैसे इन द लास्ट सेशन में आप लोग की सैटरडे से कंप्लीट થઈ ગયું હતું. आई होप फॉर द गवर्नमेंट प्रॉपर अंडरस्टूड થઈ ગયું છે અને કોઈ પણ ક્વેરીઝ છે તો આપણે કાલે મળવાના છે, બરાબર? ઓનલાઈન સ્ટેજ પર આપણે મીટિંગ આપણી છે જ. એમાં કોઈ પણ માઇક્રો કે મેક્રો કોઈ પણ લેવલની તમને ક્વેરીઝ હશે વિષય રિલેટેડ તો પણ તમે પૂછી શકો છો, બરાબર? તો કાલે આપણે મળવાના છે, ઓનલાઈન મીટિંગ આપણી થવાની છે તો તમે પૂછી લેજો. એક થી પાંચ ચેપ્ટર પર તમને કોઈ ક્વેરીઝ હોય તો પૂછી શકો. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અબાઉટ ધ ચેપ્ટર નંબર 6, રિએક્ટિવ, રાઈટ? લેટ્સ સ્ટાર્ટ ધ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. આપણે જે મેનેજરી ફંક્શન આપણે જોયા હતા, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ, બરાબર, રિએક્ટિંગ, પછી બજેટિંગ, તો આ બધા મેનેજર ફંક્શન્સ માનો એક સેપરેટલી ચેપ્ટર છે. ડિરેક્ટલી એ આપણે આજે આખો ચેપ્ટર જે છે કરવાનું છે. ફર્સ્ટ ટુ ઇન્ટ્રોડક્શન. મેનેજમેન્ટ ફંક્શન ઇન્ક્લુડ ધી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ એન્ડ કંટ્રોલિંગ, બટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી ડિસિઝન્સ ટેકન બાય ધી મેનેજર્સ ઇઝ ડન બાય ધી ડિરેક્શન્સ ઓન. કે આપણે જોઈએ છે કે અધર મેનેજર ફંક્શન જે છે, પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ, ડિરેક્ટિંગ, કંટ્રોલિંગ, એ બધા ફંક્શન્સ છે. સ્ટાફિંગ એમાંનું ફંક્શન જે છે કે જેમ કે મેનેજર એ ડિસિઝન લે છે અબાઉટ ધી પોલિસી મેકિંગ માટે, બરાબર, કંઈક પર્પઝ માટે, ઓબ્જેક્ટિવ માટે ડિસિઝન લે છે મેનેજર્સ, તો એના ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું વર્ક જે છે એ કોનું છે? ડિરેક્ટિવ. એ પ્રોપર એક ડિરેક્શન પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે એ ડિરેક્શનથી આપણે અકમ્પ્લિશમેન્ટ કરી શકીએ. ડિસિઝન્સ ટેકન એઝ પર ધી પ્લાનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ આર ઇમ્પ્લિમેન્ટ બાય ધી ડિરેક્શન. The function of direction is to get the assigned work from the employees. The function of directing. The function of directing to get the assigned work from the employees. કે જે વર્ક આપણે જે છે એમ્પ્લોઈઝ ને એ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, બાયફર્કેટ કર્યું છે, અસાઇન કર્યું છે, તો એ વર્ક આપણે એની પાસે કરાવવું. સો એ વર્ક આપણે એની પાસે કરાવવું એટલે કે ડિરેક્ટિંગ થાય છે. એટલે કે આપણે પ્લાનિંગમાં જે છે એનું પ્લાનિંગમાં પોલિસી લઈએ છીએ, ડિસિઝન્સ લઈએ છીએ, પર્પઝ આપણા ગોલ જે શું છે તો એનું ડિસ્કશન થાય છે. ઓર્ગેનાઇઝેશનમાં કે પ્લાનિંગ અકોર્ડિંગ ટુ ધ પ્લાનિંગ આપણે એક ફોર્મ્યુલેશન, આપણે એક સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ્યુલેટ કરીએ છીએ અને એ સ્ટ્રક્ચર વાઇઝ આપણે એમ્પ્લોઈઝને પાવર્સ, રિસ્પોન્સિબિલિટી અસાઇન કરતા હોઈએ છે, બરાબર? તો આ અંગે કે એમ્પ્લોઈઝને જે વર્ક અસાઇન થયું છે તો એની પાસે એ વર્ક કરાવવું. સો એની પાસે વર્ક આપણે એની પાસે કેવી રીતે કરાવીએ તો એને કહેવાય છે ડિરેક્ટિવ. એટલે ફંક્શન ઓફ ધી ડિરેક્શન ટુ ગેટ ધી અસાઇન વર્ક ફ્રોમ ધી એમ્પ્લોઈઝ. વિધાઉટ કોર્પોરેશન ઓફ પીપલ અચીવમેન્ટ ઓફ બિઝનેસ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ પોસિબલ. આપણે ખબર છે કે મેનેજમેન્ટ જે છે કોઈ એક પર્સનથી તો પોસિબલ છે જ, કોઓર્ડિનેશન થી ગ્રુપ ઓફ ધી પીપલ થી એ પોસિબલ થઈ શકે. ડિરેક્ટલી ઇન્ક્લુડ ધી સુપરવાઇઝર ગિવિંગ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન એન્ડ પ્રોપર એન્ડ પ્રોવાઇડિંગ ધી એક્ટિવ લીડરશીપ ટુ ધી સબઓર્ડિનેટ. કે ડિરેક્શનમાં શું ઇમ્પ્રુવ થાય છે? એક તો કે સુપરવિઝન મીન્સ કે ઓબ્ઝર્વિંગ કરવાનું છે, ગિવિંગ ગાઈડન્સ, ગિવિંગ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન એન્ડ પ્રોવાઇડિંગ ધી એક્ટિવ લીડરશીપ, બરાબર, લીડરશીપ ટુ ધી સબઓર્ડિનેટ. આપણે નીચે જે કામ કરતા માણસો છે, સબઓર્ડિનેટ પર્સન છે, જે સબ ડિવિઝનમાં વર્ક કરતા છે, તો એને પ્રોપર આપણે ડિરેક્શન પ્રોવાઈડ કરવાનો છે કે પ્રોપર ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન્સ આપણે એને પ્રોવાઈડ કરવાના છે કે જ્યાં એમની કે કંઈ ડેવિએશન્સ ફાઇન્ડ આઉટ થઈ જાય તો એને પ્રોપર વે આપણે પ્રોવાઈડ કરવાનું છે, એને સુપરવાઇઝ કરવાનું છે કે ભાઈ પ્લાનિંગ અકોર્ડિંગ ટુ પ્લાનિંગ જે આપણે સ્ટ્રક્ચર ફોર્મ્યુલેશન કર્યું છે અકોર્ડિંગ ટુ ધેટ થાય છે કે નહીં, તો એ ડિરેક્શનમાં ઇન્ક્લુડિંગ થશે. ધી એફિશિયન્સી ઓફ એમ્પ્લોઈઝ ઇઝ ઇન ધ બિઝનેસ ડિપેન્ડ અપોન ધી ડિરેક્શન. ઇફ ધ ડિરેક્ટિંગ પર્સન ઇઝ એફિશિયન્ટ ધેન ધી ઓર્ડિનરી એમ્પ્લોઈઝ વિલ ગિવ ધી બેસ્ટ રિઝલ્ટ. વાઇલ ધી ડિરેક્ટિંગ પર્સન ઇઝ ઇનએફિશિયન્ટ
even a good employees will not give expected result. શું કહે છે કે આપણે ખબર જ છે કે એમ જ કે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ફાલતુના માણસને કોઈ તો કરતા નથી, બરાબર. કે જો એમ કે એનામાં સ્કિલ હશે, નોલેજ હશે કે આપણે ભાઈ રિએક્ટિવ કેવી રીતના કરવાનું છે, એટલે એફિશિયન્સી હશે એની પાસે, તો અધર એમ્પ્લોયી જે છે, આપણે કહીએ ને કે ગ્રુપમાં એક લીડર જ આપણે બરાબર હોય તો અધર એમ્પ્લોયીઝ પણ વર્ક કરતા થઈ જાય. એવી રીતે એવું જ કે ગ્રુપમાં લીડર જો ગીરો હોય, બરાબર, નબળો હોય, માંદો હોય, તો જે ગુડ એમ્પ્લોયી પણ જે છે એ પણ લાગે હોય planning and planning function of the directing and providing the guidance. આપણે કે function of controlling કરીએ, providing the guidance આપીએ, order આપીએ, instructions આપીએ, તો એની એ situation ની કોની સાથે compare કરી છે, is like a strategy of the war. Strategy for the war. કે જે war માં આપણે strategy use કરીએ છે, એવી રીતે આપણે એમ કે business unit માં target achieve કરવા માટે એક proper function there is directing and providing the It includes the tools, material and use of manpower, the points at which special efforts are to be concentrated, the matter of the complexity of employee and continuity of business should be considered. Whereas, it also includes the moral and formal responsibility of giving the order. Like other equipments, tools, material, manpower use, you have a proper function, manpower to use, use of manpower. Then the special efforts to be concentrated. કે જે special effort ની આપણે requirement છે, જે expert ની knowledge આપણે requirement છે, તો એના પર એ matter પર આપણે consider કરવાનું છે, concentrate કરવાનું છે. And other કે moral and formal responsibility પણ આપણે અંદર unit માં જોઈશું. બરાબર, આ બધા જે છે એ direction ના tools છે. શું થયા? Tools. તો અહીંયા આપણું introduction જે છે એ complete થાય છે. Now we are going to study meaning. Meaning શું છે? Direction means to guide the workers. Direction means to guide the workers. આપણે શું proper guidance આપવાનું છે workers. Make them aware of the work. કે ભાઈ how to do this work. એટલે એ work according to the related કરવાનું છે. ભાઈ નવો આવતો employee જે છે એ new join કરેલું હોય છે, તો આપણે introduction તો first આપીએ ને કે ભાઈ work કેવી રીતે કરવાનું છે. How to do this work, તો એને work according to એને aware કરાવવાનું છે. Supervise them, કે ભાઈ planning according આપણે જે structure formulation કર્યું છે, બરાબર, તો એ planning wise થાય છે કે નહીં, તો એમ કે deviation તો final થઈ ગયા, તો એ wrong way માં તો નથી જતો, તો observe કરવાનું છે, supervise કરવાનું છે. And to maintain their enthusiasm for the work. Enthusiasm for the work. See, લાઈક એમ કે ને કે એને થિયોરિટિકલી મોટિવેશન, એ પોતાના વર્કમાં એ મોટિવેટ થઈ જાય, એની મોરલ જે છે એ બૂસ્ટ કરવાનું છે, કે જેથી એ પોતાની વર્ક એફિશિયન્સી એની મેન્ટેન કરી શકે, બરાબર. એટલે કે ડિરેક્શન મીન્સ ટુ ગાઈડ ધી વર્કર્સ, મેક ધેમ અવેર ઓફ ધી વર્ક, સુપરવાઇઝર ધેમ, એન્ડ ટુ મેન્ટેન ધેર ઇન્ફ્યુઝિઝમ ફોર ધી વર્ક. કે એ વર્ક કરે છે તો એને ઝીલ, એ ઇન્ફ્યુઝિઝમ જે છે એને મેન્ટેન કરવાનો છે, બરાબર. જો આપણામાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય છે વર્ક કરવા માટે, તો આપણે વર્ક જે છે એટલું પરફેક્ટ કરી નહીં શકીએ. બટ આપણામાં વર્ક કરવા માટે પણ આપણે ફિફ્થ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં આપણે જોઈ ગયા હતા. તો એપ્ટિટ્યુડ ટેસ્ટ મીન્સ વર્ક, કે જે વર્ક એને એને કરવાનું છે ફ્યુચરમાં, તો એ વર્ક પર એને ઇન્ટરેસ્ટ છે કે નથી, એ આપણે ટુ નોન ધેટ કે આપણે જોવા માટે કે ભાઈ એને ઇન્ટરેસ્ટ છે કે નથી. બરાબર, ઇન્ટરેસ્ટ નહીં હોય તો વધારે સારી રીતે કામ નહીં થશે. એવું આ છે કે ટુ મેન્ટેન ધેર ઇન્ટરેસ્ટ ફોર ધી વર્ક, એ વર્ક કરવા માટે એને ઇન્ટરેસ્ટ હોવો. નાઉ ગાઈડન્સ ગિવન અધર એપ્લિકેશન, ગાઈડન્સ ગિવન ટુ ધી વર્કર્સ ફોર ધ
accomplishment of objective is directions. क्या भाई business unit ना objectives ने accomplishment करवा माटे जे proper guidance provide करे छे direction के बाद direction. Objective ने fulfillment करवा माटे proper वे मा direction provide करे छे sorry guidance provide करे छे direction के बाद direction. According to the goals and order, direction is the executive function of guiding and observing super subordinate. A subordinate is a direction, a function, a process. A subordinate is guiding and according to the guidance wise proper work for the subordinate. We have to do supervision and observe. These activities are the activities. તમે 1 માર્ક્સ નો તમને ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ડિરેક્શન ત્યારે તમને 5 માર્ક્સ ના ક્વેશ્ચન માં પૂછાય કે વોટ ઇઝ ડિરેક્શન એક્સપ્લેન ધેર કેરેક્ટરિસ્ટિક્સ તો તમારે કોઈ ભી ડેફિનેશન જે છે આ 3 માર્ક્સ ની ડેફિનેશન કમ્પ્લીટ કરી દેવાની એટલે 3-3 તમને જે સહી લાગે ઈઝી પડે તે તમારે કરી દેવાની 3-3 કરવાની એટલી બધી જરૂરિયાત બરાબર ઇકોનોમિક્સ માં આપણે સેકન્ડ નથી પૂછાતું કે ભાઈ અકોર્ડિંગ ટુ ક્વિઝ એન્ડ મોડેલ ના મતે કે વોટ ઇઝ ડિરેક્શન એવું નથી પૂછાતું કોણ માંથી ડેફિનેશન કરશો તો વાંધો નાઉ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ફીચર ઓફ ધ રિએક્શન ફર્સ્ટ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી આપણે ફર્સ્ટ ચેપ્ટર થી સ્ટાર્ટ કરી ને 6th ચેપ્ટર આઈટમ નંબર 1 6th ચેપ્ટર નંબર 6 છે એમાં ફર્સ્ટ આપણો કેરેક્ટરિસ્ટિક્સ તો કોમન છે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી બરાબર તમે માર્ક કરજો આખી બુક તમે જોઈ લેજો કે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક આ જ છે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ આ જ છે મેં તમને લાઈન વાઇઝ લખ્યા છે કે જે કોમન જે છે આપણા બધામાં એ આવી શકે કે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી ફંક્શનલ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસ મેનેજમેન્ટ ફંક્શન એન્ડ વાઇડર સ્કોપ આ કુછ આ જ છે એ પાંચે પાંચ મેં લાઈનમાં એટલા માટે લખ્યા છે કે તમને ઈઝી પડે મેં તમારે નવા જે છે ચાર જ બધા એ તમારે The purpose of direction is to guide and motivate the employees, which lead to the achievement of business objectives. Thus, direction is the goal-oriented thing. आपने जो ये management management का function जैसे है कि planning के कोई any way work करो, बराबर means के लोग work करें लगे policy decision, policy लाइसेंस, objective को ये set up करें, then organizing एक बोलता हूँ structure जैसे है ये set up करें, बराबर staff जैसे है ये duties role play करें जैसे બરાબર કંટ્રોલિંગ કે પોતે કંટ્રોલિંગ કે જે એક્ટિવિટીઝ છે કંટ્રોલ કરે છે ધેન ડિરેક્ટિંગ તો ડિરેક્ટિંગ શું કરે છે એમ્પ્લોઈઝ ને ગાઈડ કરે છે સુપરવાઇઝ કરે છે એન્ડ મોટિવેટ પણ ઉપર કરે છે એટલે ઈ છે ને આપણી જે મેનેજર ફંક્શન જે છે એક તો પોતાનું વર્ક કરે છે અને પોતે આ બધાને જેમ કે એક ગોલ સેટ અપ કરેલો છે કે ભાઈ તારે આ કરો તો આપણે દસ આપણે કહી શકીએ કે ડિરેક્શન જે છે એ પણ એમ કે ગોલ ઓરિએન્ટેડ છે કે એમ્પ્લોયને ઓર્ડર્સ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવાનું છે મોટિવેટ પણ કરાવવાનું છે એને ઇન્ફ્યુઝિઝમ જે છે ફોર ધી વર્ક માટે કોઈ એમ્પ્લોયને રેડી કરાવવાનું છે એટલે ડિરેક્ટિંગ જે છે એક પણ પોતાનો એક ગોલ જે છે એ જેને કમ્પ્લીટ કરાવવાનું છે સો ફર્સ્ટ ઇઝ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ નાઉ સેકન્ડ ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ Direction is a function of management at all the levels. Top level managers direct the departmental officer regarding the target policy and administrative matter. In the same manner, at the bottom level, supervisor give order and instruction to the foreman and jobbers, while jobbers and foreman direct the workers working under their control. Thus, direction moves from top level to bottom level management moves from top to
bottom level of management. Here, top level management છે above the objectives માં middle level લાગે છે. Middle level જે છે એ કે રીતના આપણે implementation કરવાનું છે, કે રીતના કરવાનું છે. Bottom level લાગે છે. Bottom level જે છે તે કોને કહે છે? Supervisor ને કહે છે. Supervisor જે છે એ jobbers and foremen ને કહે છે. અને jobbers and foremen જે છે એ કોને કહે છે? Workers ને કહે છે. એટલે કે functional at every level of management તો direction in every function of માં જોઈએ છે. એટલે કે મૂવ્સ ફ્રોમ ધી ટોપ ટુ બોટમ લેવલ ઓફ ધી મેનેજમેન્ટ. બરાબર, આપણે જેમ ફંક્શનલ આઈ થિંક લિનિયર ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોયું હતું, બરાબર, કે એમ્પ્લોઈઝ છે તો એના નીચે સુપરવાઇઝર, ફોરમેન, જોબર્સ, એવી રીતના આપણે સ્ટ્રક્ચર જે છે આપણે એક ડાયગ્રામ આપણે જોયો હતો. એવી રીતે એ જ છે કે ટોપ લેવલ જે છે એ મિડલ લેવલ ને અબાઉટ ધી પોલિસી પ્રોસિજર શું છે એ કહે છે. એટલે મિડલ લેવલ જે છે એ બોટમ લેવલને એના લેવલનું જે કામ હશે તે બોટમ લેવલને કહે છે. બોટમ લેવલ જે છે એ સુપરવાઇઝરને ભાઈ તારા સુપરવાઇઝ કરવાનું છે. સુપરવાઇઝર જે છે એ ફોરમેન જોબર્સને કહે છે. એન્ડ ફોરમેન એન્ડ જોબર્સ જે છે એ કોને કહે છે? વર્કર્સને કહે છે. એટલે આ જે છે મૂવ્સ ફ્રોમ ધી ટોપ ટુ બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. એટલે કે ડિરેક્શન ઇઝ અ ફંક્શન ઓફ ધી એવરી લેવલ ઓફ ધી મેનેજમેન્ટ. Now third, continuous activity જે manager ના other function જે છે planning, organizing, staffing, controlling, એ continuous છે, like trade cycle જેવું કે એક objective prepare થઈ ગયો, એ complete થઈ ગયો, પછી બીજો objective આપણે જે છે એ fulfill કરવા માટે પાછી એ procedure આપણે કરવી પડશે, like cycle જેવું, બરાબર. એટલે continuous process છે કે એક objective fulfill થયા પછી બીજો objective તરત લઈ લેવા છે, second પછી third, એટલે રિએક્શન જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ જશે. એઝ લોંગ બિઝનેસ એક્ટિવિટી વિલ કન્ટિન્યુ ધી ફંક્શન ઓફ ડિરેક્શન વિલ ઓલસો કન્ટિન્યુ. કે જેમ કે બિઝનેસની એક્ટિવિટી જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાં સુધી ડિરેક્શન જે છે એ પણ એમની કે ચાલી જશે. રિએક્શન ઇઝ પ્રોવાઇડેડ ટુ ધી એમ્પ્લોઈઝ રિગાર્ડિંગ ધી ફંક્શન, પ્રોસિજર એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ધી પોલિસી. સો ધસ ડિરેક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, કન્ટિન્યુઅસ at every level of the management જે છે. એન્ડ કન્ટિન્યુઅસ કે જેમ બિઝનેસની અધર એક્ટિવિટીઝ એમ કે રનિંગ ક્યાં કરે તો ડિરેક્શન જે છે એ પણ આપણે રનિંગ થાય છે. દાખલો એટલે સીરીઝ છે ડેટ કે ડિરેક્શન જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. નાવ ફોર્થ, મેનેજરિયલ ફંક્શન. મેનેજરિયલ ફંક્શન ગયા ભાઈ પ્લાનિંગ, સ્ટાફિંગ, ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ, ડાયરેક્ટિંગ, બજેટિંગ, તો આ બધા મેનેજર ફંક્શન જે છે. Directing this is one of the important, one of the essential function of the manager. Wide scope, wider scope. Scope of direction is wider. It is not a merely guidance and advising to the employees, but the manager has to provide the understanding of decision and to put the efforts for its implementation. શું કહે છે? સ્કોપ ઓફ ધી ડિરેક્શન ઇઝ વાઇડર. કે જીએમ કે ટોપ લેવલ જે મેનેજર જે છે એ ડિસિઝન્સ લે છે અબાઉટ ધી ઓબ્જેક્ટિવ, અબાઉટ ધી પોલિસી માટે, બરાબર. તો એને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ કોણ કરે છે? કે ડિરેક્શન જે પ્રોપર વર્ક કરે છે એને પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરાવે છે. એટલે એ વર્કનું પછી જે પોલિસી જે છે એ લાઈક અધર પર્સન્સને એનું શું કરાવવાનું છે? આપણે કહીએ ને કે હું તમને લર્ન કરાવું છું, હું તમને શીખવું છું, બરાબર, કે ભાઈ આ સમજે છે કે આ ચેપ્ટર જે છે હું તમને શીખવું છું. પછી તમારા ફ્રેન્ડ જે છે એને સમજ નહીં પડે તો એ તમે શીખવે છે. એટલે ચેન્જ એવી છે, બરાબર, કે જે ડિસિઝન જે છે એ ટોપ મેનેજર્સ લે છે તો એને પ્રોપર અન્ડરસ્ટુડ જે છે કરાવવાનું, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું વર્ક જે છે એ ડિરેક્શન થાય છે. એન્ડ એ પ્રોપર અબાઉટ ધી પોલિસી વિશે કે ઇમ્પ્લિમેન્ટેશન રાઇટ વેમાં થાય છે કે નથી, રાઇટ વેમાં થાય છે કે નથી એ પણ એને જોવાનું છે. એટલે ડિરેક્ટિંગ જે છે એ વાઇડર સ્કોપ થઈ જશે. નાવ સિક્સ વન ઇઝ ઓબ્ઝર્વેશન ઓફ ધી ફંક્શન. કે ભાઈ ડિરેક્શનનું તો ફંક્શન જ એ છે કે એને સુપરવાઇઝ કરવાનું છે, ગાઈડન્સ આપવાનું છે એન્ડ ઓબ્ઝર્વિંગ કરવાનું છે. તો હાઉ ધી પર્પઝ ઓફ ડિરેક્શન ઇઝ ટુ સી દેટ એમ્પ્લોઈઝ આર વર્કિંગ એઝ પર ધી ડિરેક્શન ગિવન ટુ ધેમ ઓર નોટ. એઝ પર ધ ડિરેક્શન જે આપવામાં આવે છે ગિવન ધેમ
तो ये फुलफिल थया छे के नथी एज पर डिरेक्शन इज नॉट अ मैंडेटरी प्रोसेस ऑफ गाइडिंग एंड गिविंग ऑर्डर्स बट इज अ प्रोसेस ऑफ ऑब्जर्विंग वेदर वर्क इज डन एज पर द ऑर्डर और इंस्ट्रक्शन इज नॉट और नॉट के डिरेक्शन मीन्स कि इन्हें गाइड करवानो छे बराबर एंड सुपरवाइज पण करवानो छे कि ए जे एम के इन ऑर्डर इंस्ट्रक्शन आप्या छे तो यू इम्प्लीमेंटेशन अकॉर्डिंग टू दैट थाई शके नथी एना माटे इन्हें ऑब्जर्विंग पण करवानो छे એટલે કે વન ઓફ ધી ફંક્શન ઓફ ધી ડિરેક્શન ઇઝ ઓબ્ઝર્વિંગ ધી પ્રોસેસ નાઉ કમ્યુનિકેશન કમ્યુનિકેશન જે છે આપણો 11th સ્ટેન્ડર્ડમાં ચેપ્ટર નંબર 4 આપણું કોમ્યુનિકેશન વાળું હતું ફોર્મલ કોમ્યુનિકેશન બરાબર ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ઓરલ કોમ્યુનિકેશન વર્બલ કોમ્યુનિકેશન નોન વર્બલ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનની આપણે પ્રોસેસ પણ આપણે જોઈ લો રાઈટ યાદ હોય ચેપ્ટર નંબર 4 તો કોમ્યુનિકેશન ભાઈ કેવું હોવું જોઈએ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રી કન્ડિશન ટુ ગિવ ઓર્ડર્સ એન્ડ ગાઈડન્સ ટુ ધી એમ્પ્લોઈઝ ઇન ધ લીડરશિપ ઇફ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ નોટ ઇફેક્ટિવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગિવ અ રાઈટ ડિરેક્શન ટુ ધી રાઈટ એમ્પ્લોઈ એટ ધ રાઈટ ટાઈમ કે ભાઈ કોમ્યુનિકેશન જે છે કોમ્યુનિકેશન જે સ્કિલ જે છે એ જે કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બનવાનો જે છે તો કેવી રીતે થઈ શકે આપણી વચ્ચે કોમ્યુનિકેશન જે શું કે કોમ્યુનિકેશન જે છે ઇફેક્ટિવ ન હોય કે હું જે લેંગ્વેજ બોલું તમને અન્ડરસ્ટુડ નહીં થાય તમે જે લેંગ્વેજ બોલો મને અન્ડરસ્ટુડ નહીં થાય તો કોમ્યુનિકેશન ક્યાં શું થઈ જાય ચેનલ ઓફ ધ કોમ્યુનિકેશન એ વીક થઈ જાય તો રિએક્શન શું થઈ છે કે ભાઈ કોમ્યુનિકેશન જે છે એ ઇફેક્ટિવ હોવું જોઈએ ઇફેક્ટિવ કેવી રીતે હોવું જોઈએ કે આપણે જે પ્રોપર ગાઈડન્સ આપીએ છીએ તો એ મધર ટંગ લેંગ્વેજમાં હોવું જોઈએ કઈ લેંગ્વેજમાં મધર ટંગ લેંગ્વેજમાં કે ભાઈ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે ગુજરાતી એ બધા પ્રિફર કરીએ બીજે કસે જઈ હિન્દી જે હિન્દી બોલે છે હિન્દી પ્રિફર કરીએ ઇંગ્લિશ બોલે છે તો ઇંગ્લિશ પ્રિફર કરીએ તો ત્યાં કોમ્યુનિકેશન આપણે જે છે એ ઇફેક્ટિવ હોવું જોઈએ કે જે આપણે ગાઈડન્સ આપવું છે જે આપણે કહેવા માંગીએ છીએ એનું ઇન્ટરપ્રિટેશન એ જ વેમાં થવું જોઈએ અધર જો કે ફોલ્સ ઇન્ટરપ્રિટેશન થશે તો પ્રોસેસ પણ કેવી થશે લાઈક કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હોવું જોઈએ નાઉ મોટિવેશન ઇટ ઇઝ નેસેસરી ટુ મોટિવ ધી એમ્પ્લોઈઝ ઇન ઓર્ડર ટુ એક્સટ્રેક્ટ ધી બેસ્ટ એફર્ટ ફોર ફ્રોમ ધેમ હાયર ઓથોરિટીઝ ગિવ ધી પર્સનલ ગાઈડન્સ ટુ બી મોટિવેટ ધી એમ્પ્લોઈઝ સચ ગાઈડન્સ સોલ્વ ધી પ્રોબ્લેમ્સ એન્ડ ડાઉટ ઓફ ધી એમ્પ્લોઈઝ જનરેટ ધી ફેથ ઇન ધેમ ધેરફોર ધી મોટિવેટ ટુ ડુ ધી બેટર કોઈ બી એની આપણી બિઝનેસ યુનિટમાં જ્યાં સુધી પર્સનને મોટિવેટ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ શું કહે કે એને લાગે જ નહીં કે ભાઈ હું એ જે છે એક્ટિવ રોલ પ્લે કરું છું ઇન ધી બિઝનેસ યુનિટમાં બરાબર એટલે કે શું કહે કે એ જે ડિસિઝન લીધો છે આપણે એમ કહીએ ને કે પીઠ થપથપાવીએ શું કહે પીઠ થપથપાવીએ દેટ મીન્સ કે વન ઓફ ટાઈપ મોટિવેશન જરૂર તમે આપણે ક્લાસમાં ટેસ્ટ લઈ છે બરાબર તો ક્લાસમાં ટેસ્ટ આવે હું સાઇન કરું છું ને પછી ગુડ બેડ ગુડ લખું છું ઇટ્સ વન ટાઈપ ઓફ મોટિવેશન કે તમે નેક્સ્ટ લેવલ પર વધારે બેટર એ જે છે તમારું પરફોર્મન્સ આપી શકો તો આ જે છે એક મોટિવેશન કરવાનું છે કે ભાઈ એને પ્રોબ્લેમ જે આવે છે જે ડેવિએશન્સ આવે છે એનું પ્રોપરલી આપણે એનું સોલ્યુશન લાવવાનું છે એટલે નેક્સ્ટ ફર્ધર જે છે એ વર્ક કરે તો એ વધારે બેટર સાબિત કરી શકે એ રીતે મોટિવેશન પણ પ્રોવાઈડ કરવાનું લાસ્ટ ટુ ફ્લો ઓફ ડિરેક્શન કે ફ્લો ઓફ ડિરેક્શન કયા ફ્લોમાં જાય તો ટોપ ટુ બોટમ ટોપ ટુ બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ કે ફ્લો ઓફ ડિરેક્શન જે છે એ ટોપ ટુ બોટમ લેવલ ઓફ ધી મેનેજમેન્ટ ડિરેક્શન ઇઝ અ ડાઉનવર્ડ પ્રોસેસ ડાઉનવર્ડ પ્રોસેસ ટોપ મિડલ બોટમ વર્કર્સ આ જે પ્રોસેસ જે છે ડાઉનવર્ડ જાય છે બરાબર અપવર્ડ નથી ડાઉનવર્ડ થતું છે ડાઉનવર્ડ અપવર્ડ હોતે તો પહેલાં ફોર્મિંગ વર્કર્સ હતે જોબર્સ હતે બરાબર સુપરવાઇઝર હતે બોટમ લેવલ મેનેજમેન્ટ મિડલ લેવલ મેનેજમેન્ટ અને ટોપ લેવલ મેનેજમેન્ટ સો ડિરેક્શન જે છે એ ડાઉનવર્ડ જતું છે એટલે કે ટોપ લેવલ જાય છે મિડલ લેવલ બોટમ લેવલ એન્ડ ફર્ધર લેવલ It always moves from the top level to bottom level of management. Top level management gives the guidance to the manager of bottom level management.
and the middle level of management direct the worker of the bottom level of management. The top level, middle level leadership, middle level, bottom level leadership, bottom level in a supervisor leadership, supervisory, jobbers in a foreman leadership, the jobbers in a foreman leadership, the one leadership, workers in a leadership. Okay? Flow of leadership is a top to bottom level, it's a downward process. Barabar? आज चैप्टर जो है चैप्टर नंबर 6 ए 5 मार्क्स में इंपॉर्टेंट है आपने चार जो चैप्टर जो है इनमें 5 मार्क का क्वेश्चन तुमने पूछाई सके तो फर्स्ट 5 6 एंड 9 आज चार चैप्टर जो है इनमें तुमने 5 मार्क का क्वेश्चन पूछाई सके मॉर्निंग एग्जाम बराबर 5 6 और 6 चैप्टर जो है इनमें पूछाई सके कोई पण क्वेरीज हो